चैप्टर नंबर 7 प्राणियों में रचना की आयोजन। विद्यार्थियों अपने अगाऊ प्राणी पेशियों की चर्चा करी, एमानी मुख्यत्वे त्रण पेशियों अपने अभ्यास कर चूक्या छे, अधिच्छदीय पेशी, स्नायु पेशी और संयोजक पेशी। आज प्राणियों में जोवा मळती छेल्ली पेशी चेतापेशी विषयनी अपने चर्चा करवाना छे। सर्वप्रथम तो मित्रों तमे जाणो छो कि आपणो जे चेतातंत्र छे, આપણું ચેતાતંત્ર, આ નામથી આપણે પરિચિત છીએ, ચેતાતંત્રની રચના કરતો પાયાનો એકમ, ચેતાતંત્રની રચના કરતો પાયાનો એકમ જેને આપણે ચેતાકોષ કહીશું, ચેતાકોષ। અને આવા ચેતાકોષો ભેગા મળશે, ચેતાકોષો એકત્રિત થઈને, એકઠા મળીને પેશી બનાવે છે, એ પેશીને શું નામ આપીશું? ચેતાપેશી। તો ચેતાપેશી એટલે શું? ચેતાકોષોના સમૂહથી બનતી પેશી ચેતાપેશી કહેવાય। આપણે જાણીએ છીએ કે આપણું જે ચેતાતંત્ર છે, ખાસ કરીને મગજ અને કરોડરજ્જુનું બનેલું, ચેતાતંત્રના પણ આગળ આપણે પ્રકારો ભણવાના છીએ, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર। તો કહેવાનો આશય એવો છે મિત્રો કે મગજ અને કરોડરજ્જુ જે મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે ઓળખાય છે એ ચેતાકોષોથી બનેલું છે, અને ચેતાકોષો ભેગા મળે એટલે શું બને છે? ચેતાપેશી બને છે। મેં તમને અગાઉ પણ ઘણા બધા ઉદાહરણો આપ્યા હતા કે આપણે ઓચિંતા ગરમ વસ્તુને અડકી જઈએ તો ત્યાંથી આપણા હાથ કાં તો પગ કે જે ભાગ શરીરનો કોઈ પણ ભાગ ગરમ વસ્તુને અડક્યો એને આપણે ત્યાંથી તરત જ ખેંચી લઈએ છીએ। તો કહેવાનો આશય એવો છે કે આ જે ગરમ સંવેદના હતી એના પ્રત્યે શરીરે પ્રતિચાર દર્શાવ્યો। કયો પ્રતિચાર દર્શાવ્યો? તો ગરમ વસ્તુથી શરીરના જે તે ભાગને આપણે ખસેડી લઈએ છીએ, આ પ્રતિચાર કોણ દર્શાવે છે? ચેતાતંત્ર દર્શાવે છે। એવી રીતે આપણને કોઈ ટાંકણી મારશે તો આપણે ટાંકણીની સંવેદનાનો અનુભવ કરી શકીએ છીએ, અને એની સામે બચવા માટે, પ્રતિચાર દર્શાવવા માટે આપણા હાથને પગને ત્યાંથી ખેંચી લઈએ છીએ, કાં તો ટાંકણી મારનાર વ્યક્તિને આપણે તમાચો મારી દઈએ છીએ, એનાથી દૂર થઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ। આ શું છે મિત્રો? ચેતાતંત્રે કરેલું કાર્ય છે। તો કહેવાનો આશય એવો છે કે આપણા શરીરમાં આવેલું જે ચેતાતંત્ર છે એનો પાયાનો ઘટક ચેતાકોષ છે, અને એ ચેતાકોષ ઉર્મી વેગો, ઉત્તેજનાઓ અથવા સંવેદનાઓનું વહન કરે છે। જરૂરિયાતવાળા ભાગો તરફ ઉર્મી વેગોને પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? ચેતાકોષ કરે છે। આવા ચેતાકોષોથી બનતી જે પેશી છે ચેતાપેશી, આપણે એની ચર્ચા કરવી છે। એ પણ કહી શકાય કે મેં તમને અત્યારે ઉદાહરણ આપ્યા એના પર આપણે એવું કહી શકીએ કે ચેતાકોષો ભેગા મળીને ચેતાપેશી બનાવે છે જે બદલાતી અવસ્થાઓ પર નિયંત્રણ કરવા માટે પ્રતિચાર દર્શાવે છે। આપણા માટે બદલાયેલી પરિસ્થિતિ કઈ? તો બદલાયેલી પરિસ્થિતિ ગરમ વસ્તુને અડકતા આપણે દાજી જવું, માની લો કોઈ આપણને ટાંકણી મારે છે, માની લો કે કોઈ ગરમીવાળા વાતાવરણમાં આપણે પહોંચીએ છીએ, ઠંડીનો અનુભવ થાય છે, આ બધી જ બદલાતી અવસ્થાઓ પર નિયંત્રણ માટે જે પ્રતિચાર દર્શાવે છે એ કોણ દર્શાવે છે? આપણું ચેતાતંત્ર, ચેતાપેશી, ચેતાકોષો એવું કહી શકાય। તો ટૂંકમાં ચેતાકોષો એ ચેતાતંત્રના એકમ તરીકે વર્તે છે, અને આ ચેતાકોષો ઉત્તેજનાશીલ કોષો છે। ચેતાતંત્રની રચના કરતા અથવા ચેતાપેશીની રચના કરતા જે ચેતાકોષો છે એ ચેતાકોષો ઉત્તેજનાશીલ કોષો છે। હવે ઉત્તેજનાશીલ કોષો છે એનો મતલબ શું થાય? કારણ કે તેઓ પોતે ઉત્તેજના અથવા પ્રતિચારને મેળવી લઈ એનું વહન કાર્ય કરે છે। ચેતાકોષોને ઉત્તેજના મળતા ચેતાકોષો ઉત્તેજિત થાય છે। આપણે અગાઉના ચેપ્ટરમાં એની ચર્ચા કરીશું કે ચેતાતંતુઓની અંદર અથવા ચેતાકોષની અંદર વિદ્યુત ફેરફારો, વીજ ફેરફારો સર્જાય છે, સક્રિય કલા બીજી સ્થિતિમાં સર્જાય,
નિષ્ક્રિય કલા બીજી સ્થિતિમાં આવવાનું, સક્રિય કલા બીજી સ્થિતિમાં દ્વારા એ ચેતાકોષો ઉર્મી વેગને આગળ ને આગળ ધકેલવાનું કાર્ય કરે છે. જરૂરિયાતવાળા અન્ય ચેતાકોષો તરફ, અન્ય ગ્રંથિકોષો તરફ, અન્ય સ્નાયુ કોષો તરફ એ ઉર્મી વેગને લઈ જવાનું કામ કરવાનું છે. એ અનુસંધાનમાં કહી શકાય ચેતાકોષો ઉત્તેજનાશીલ હોય છે, ઉત્તેજન ઉત્તેજના કેળવી શકનારા, ઉત્તેજનાનું વહન કરી શકનારા અને પોતે ઉત્તેજિત થનારા હોય છે. ચાલો મિત્રો, એવી ચેતાપેશીની આપણે ચર્ચા કરીએ છીએ. હું અહીંયા ચેતાપેશીના મહત્વના બે ભાગની વાત કરીશ કે ચેતાપેશી કયા બે ભાગથી બને છે. તો મિત્રો, ચેતાપેશીની રચનામાં એક તો ચેતાકોષો આવેલા છે, ચેતાકોષો તો ખરા જ, પણ આ ચેતાકોષોને આધાર અને રક્ષણ પૂરું પાડતા પણ કોષો છે, જેને તમે ચેતાધાર પણ કહી શકો. ચેતાકોષોને આધાર પૂરા પાડતા કોષો ચેતાધાર, અથવા એવું નથી કહેવું તો એમને આપણે આધાર કોષો તરીકે પણ ઓળખાવી શકીએ, આધાર કોષો. તો તમે જોઈ શકો છો કે ચેતાપેશીમાં ચેતાકોષો તો છે જ, પણ ચેતાકોષો ઉપરાંત આ ચેતાપેશીનો 50% થી પણ વધુ ભાગ બનાવતા કોષો, જે આ ચેતાકોષોને આધાર અને રક્ષણ આપવાનું કામ કરવાના છે, એમનાથી બનતી રચનાને આપણે શું નામ આપવાના છીએ? ચેતાધાર. ચેતાકોષોને આધાર પૂરું પાડતી રચના અથવા એને આધાર કોષો પણ કહીશું. પહેલાં હું ચેતાકોષની વાત કરું તો મિત્રો, ચેતાકોષો જે છે એની રચનામાં બે પ્રકારના ભાગો હોય છે. એક તો ચેતાકોષની રચનામાં કોષકાય, એનો મુખ્ય વિસ્તાર કોષકાય આવેલું હોય છે, અને કોષકાયમાંથી નીકળતા જે પ્રવર્ધો અથવા તંતુ હોય છે. આમ ચેતાકોષ પણ બે રચનાનો બનેલો છે, કોષકાય અને પ્રવર્ધો. હવે મિત્રો, આ જે પ્રવર્ધો છે એ પ્રવર્ધો પણ બે પ્રકારના હોઈ શકે, અક્ષતંતુ અને બીજા છે શિખાતંતુ. ચલો આપણે રચનાને સમજવા પ્રયત્ન કરીએ છીએ. હું અહીંયા કહીશ કે ચેતાપેશી જે છે એ બે પ્રકારની રચનાઓથી બનેલી છે. જેમ કે હું અહીંયા એક કોષ દોરું છું, ચેતાકોષ. આપણે આ પ્રકારની રચનાને બતાવી શકીએ. મેં એક ચેતાકોષ બતાવ્યો છે, હું અહીં લખીશ ચેતાકોષ. સાથે સાથે એ પણ કહી દઉં કે આ એક ચેતાકોષ છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આવા ઘણા બધા ચેતાકોષો ભેગા મળવાના છે અને ચેતાપેશી બનાવવાના છે. તો ચેતાપેશીની રચનામાં ચેતાકોષોનો સમૂહ તો છે જ, પણ આ ચેતાકોષો છૂટા છવાયા હશે. ચેતાકોષોની વચ્ચે જે જગ્યા પડે છે એ જગ્યામાં પૂરણ કાર્ય કરતા કોષો અથવા દરેક ચેતાકોષને આધાર આપતા આવા ટૂંકા પ્રવર્ધોવાળા કેટલાક કોષો પણ હશે. ટૂંકા પ્રવર્ધોયુક્ત આ જે કોષો છે એ ચેતાકોષોને આધાર આપવાનું કામ કરે છે, જેઓને આપણે શું નામ આપીએ છીએ? ચેતાધાર અથવા આધાર કોષો તરીકે ઓળખાવીએ છીએ. તો આ પ્રકારના જે કોષો થયા એ છે આધાર કોષો. આમ તમે કહી શકો કે મેં એક ચેતાકોષ બતાવ્યો છે મિત્રો, હું એ રીતે અહીંયા બીજો ચેતાકોષ બતાવી શકું. મેં આ પ્રકારે બીજો ચેતાકોષ બતાવ્યો છે. હવે તમે વિચારો કે ચેતાપેશીની રચનામાં આવા ચેતાકોષો તો છે જ, પણ સાથે સાથે ચેતાકોષની આસપાસ ટૂંકા પ્રવર્ધયુક્ત જે કોષો છે એને આપણે આધાર કોષો કહીશું. આવા આધાર કોષો શું કરે છે? તો આ જે આધાર કોષો છે એ ચેતાકોષોને રક્ષણ પણ પૂરું પાડે છે અને ચેતાકોષોને આધાર પણ પૂરો પાડે છે, અને તેથી આપણે એને ચેતાધાર તરીકે ઓળખાવીએ છીએ. જે ટૂંકા પ્રવર્ધયુક્ત કોષો છે, કેવા? એમાં લાંબો પ્રવર્ધો નથી હોતો. બધા જ કેવા પ્રવર્ધો છે? ટૂંકા. તો ટૂંકા પ્રવર્ધો યુક્ત કોષો છે, ટૂંકા પ્રવર્ધો યુક્ત કોષો છે. એ પણ કહી શકાય મિત્રો કે આ જે ચેતાધાર કે આધાર કોષો છે એ કુલ જે ચેતાપેશી હતી એ ચેતાપેશીમાં મેં કહ્યું એમ અડધાથી પણ ચેતાપેશીનું અડધાથી પણ વધુ
કદ બનાવે છે એનો મતલબ કે સમગ્ર ચેતાપેશીમાં જે ચેતાકોષો હતા એ ચેતાકોષોમાં, મેં શું કહ્યું, ચેતાકોષોનો સમૂહ એટલે ચેતાપેશી, સમગ્ર જે ચેતાપેશી બની એના સમગ્ર કદ પૈકી 50% પણ વધારે કદ કોના દ્વારા રોકાયેલું હોય છે? ચેતાધાર દ્વારા અથવા આધાર કોષો દ્વારા રોકાયેલું હોય છે. ચાલો મિત્રો, હવે જરા ધ્યાન રાખીશું આપણે કોની રચના સમજવી છે? ચેતાકોષની. ચેતાકોષની રચનામાં તમે આટલું યાદ રાખો કે ચેતાકોષની રચનામાં આટલો જે વિસ્તાર તમને દેખાય છે હું અહીંયા લખીશ સાઈડમાં, એને આપણે કોષકાય કહીશું. શું કહીશું? કોષકાય. અને આ કોષકાયની અંદર એક તો ચેતાકોષનું કોષકેન્દ્ર આવેલું હોય છે, એટલે હું ભાગ લખું છું કે કોષકાયની અંદર એનું કોષકેન્દ્ર આવેલું છે. આ ઉપરાંત ચેતાકોષરસ હોય છે, અહીંયા બીજો શબ્દ લખીશું આપણે ચેતાકોષરસ, ચેતાકોષરસ હોય છે. અને આ ચેતાકોષરસમાં અથવા સમગ્ર કોષકાયની અંદર આવી કણિકાઓ જેવી રચના છે, આ કણિકાઓ જેવી રચનાને આપણે નિઝલની કણિકાઓ કહીશું. શું કહીશું? નિઝલની કણિકાઓ. મિત્રો, 11મા ધોરણમાં બધું વર્ણન આપણામાં નથી એટલું ડિટેલમાં, છતાં આપણે એને યાદ રાખીશું અને આપણે નિઝલની કણિકાઓ કહીશું. અને આ નિઝલની જે કણિકાઓ છે એ શું છે? તો ખરેખર અંતઃકોષરસ જાળ અને રિબોઝોમ નામની અંગિકાના સમૂહથી બનેલી રચના છે, જેને આપણે શું કહીશું? નિઝલની કણિકા. તો હવે આપણે સ્પષ્ટ છીએ કે કોષ કેન્દ્ર હશે, મેં કહ્યું એમ ચેતાકોષરસ પણ હશે અને નિઝલની કણિકા પણ છે, તેવા વિસ્તારને આપણે શું નામ આપીશું? કોષકાય. એક બીજી બાબત પણ આપણે વિચારીશું મિત્રો, કે આ કોષકાયમાંથી પ્રવર્ધો નીકળે છે અથવા તંતુઓ નીકળે છે. આ પ્રવર્ધો બે પ્રકારના છે, અક્ષતંતુ અને શિખાતંતુ. એમાંથી જે લાંબો પ્રવર્ધ કે લાંબો તંતુ છે એને આપણે અક્ષતંતુ કહીશું, એવું ન કહેવું હોય તો ચેતાક્ષ પણ કહી શકાય એને. આ ચેતાક્ષ છે અથવા અક્ષતંતુ છે. જ્યારે બીજા બધા પ્રવર્ધો હતા, ટૂંકા પ્રવર્ધો, આ બધા આ જે ટૂંકા પ્રવર્ધો છે અને વધુ સંખ્યામાં છે, હંમેશા યાદ રાખો કે અક્ષતંતુ કે અક્ષ પ્રવર્ધ હંમેશા મિત્રો એક જ હોય છે, એ લાંબો હોય છે. પરંતુ ઘણા બધા હતા અને ટૂંકા હતા એને આપણે શું નામ આપીશું? શિખા તંતુ તરીકે ઓળખીશું. આ બંને પ્રકારના પ્રવર્ધો, શિખાતંતુ અને અક્ષતંતુ, શામાંથી નિર્માણ પામે છે? કોષકાયમાંથી નિર્માણ પામે છે. હવે એમનું કાર્ય શું છે? આ શિખાતંતુઓ માટે આપણે બીજો શબ્દ વાપરી શકીએ, અંતરવાહી તંતુઓ. કેમ અંતરવાહી તંતુઓ? તે બહારથી ઉર્મિવેગો કે ઉત્તેજનાને ચેતાકોષના કોષકાયમાં લાવવાનું કામ કરે છે, માટે આપણે એને અંતરવાહી તંતુઓ તરીકે ઓળખાવીશું. જ્યારે ચેતાકોષમાંથી ઉર્મિવેગોને બહાર અન્ય અંગો, અન્ય ચેતાકોષ, પેશીઓ, સ્નાયુઓ તરફ લઈ જતા જે તંતુઓ કે પ્રવર્ધો છે, જેની સંખ્યા માત્ર એક જ હશે, જે લાંબો છે, એને અક્ષતંતુ કે ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. હજુ પણ મિત્રો, આપણે ચેતાકોષના બે પ્રકાર પાડી શકીએ, મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુ. આપણે એની ચર્ચા આગળના ચેપ્ટરમાં કરવાના છીએ કે મજ્જિત ચેતાતંતુમાં આ ચેતા, આ જે અક્ષતંતુ છે એની પર તે ચેતાતંતુ પડતો હશે, પણ સાથે સાથે મેદદ્રવ્ય, ચરબી દ્રવ્યનું બનેલું મજ્જાપડ આવેલું હશે, તો એ ચેતાતંતુને મજ્જિત ચેતાતંતુ કહીશું. અને જો મજ્જાપડ ન હોય તો તેને આપણે અમજ્જિત ચેતાતંતુ કહીશું. તો ટૂંકમાં આટલે સુધીની આપણે જે ચર્ચા કરી છે મિત્રો એ ચેતાપેશી વિશે કરી છે. હવે કેટલાક શબ્દો તરફ આપણું ધ્યાન ફોકસ કરીએ. અહીં જરા ધ્યાન રાખજો, મેં કહ્યું એમ ચેતાપેશી વિશે નોંધ લખો. ચેતાતંત્રનો પાયાનો એકમ ચેતાકોષ છે. આ ચેતાકોષો એકત્રિત થઈ અને જે પેશી બને છે એને આપણે ચેતાપેશી તરીકે ઓળખાવીએ છીએ. જોકે ચેતાપેશીની રચનામાં ફક્ત ચેતાકોષો જ હોતા નથી, પરંતુ ચેતાકોષોને આધાર આપતા આધારકોષો હોય છે. આધારકોષોથી બનતી રચનાને આપણે ચેતાધાર કહીશું. આ જે આધારકોષો છે ટૂંકા પ્રવર્ધોવાળા કોષો છે, જે ચેતાકોષોને રક્ષણ અને આધાર આપવાનું કામ કરે છે અને સમગ્ર ચેતાપેશીનું 1/2થી પણ વધુ કદ રોકે છે. ત્યાર પછી મેં ચર્ચા કરી કે આ જે ચેતાકોષ છે એ શું કરે છે, તો ચેતાકોષો એકત્રિત થઈને ચેતાપેશી બનાવે છે. આ જે ચેતાપેશી બનવાની એ બદલાતી અવસ્થા ઉપર નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. ચેતાપેશીની રચના કરતો દરેકે દરેક ચેતાકોષ ઉત્તેજનાશીલ હોય છે, ઉત્તેજિત થઈ શકે છે, ઉર્મિવેગને ગ્રહણ કરી શકે છે.
એ પરિણામે ઉત્તેજિત થવાનો અને ઉત્તેજિત થયેલો ચેતાકોષ ઉર્મી વેગોને આગળ મોકલે છે અન્ય ચેતાકોષમાં, કાં તો અન્ય સ્નાયુઓ તરફ, કાં તો અન્ય ગ્રંથિઓ તરફ મોકલવાનું કામ કરે છે અને એ રીતે એ બદલાતી અવસ્થાઓ પર નિયંત્રણ માટે પ્રતિકાર દર્શાવવાનું કાર્ય કરે છે। આટલે સુધીની ચર્ચા આપણે જોઈ મિત્રો। હવે જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે, આ ચેતાકોષ ધારો કે અહીંથી ઉર્મી વેગો આવે, ઉત્તેજના આવી, એટલે આ ચેતાકોષ કેવો થઈ ગયો? ઉત્તેજિત થઈ ગયો। હવે આ ઉત્તેજિત થાય છે ત્યારે એ વિભિન્ન વીજ પરિવર્તન ઉત્પન્ન કરે છે। એટલે હું અહીંયા એક શબ્દ લખીશ, ઉત્તેજિત ચેતાતંતુ અથવા ચેતાકોષ। ઉત્તેજિત ચેતાતંતુ અથવા ચેતાકોષ શું કરે છે? તો એ જ્યારે અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે ત્યારે એમાં વિભિન્ન વીજ પરિવર્તન, એમાં વીજ પરિવર્તન ઉત્પન્ન કરે છે। એનો મતલબ એવો થશે કે આને ઉત્તેજના મળશે, એ પોતે ઉત્તેજિત થવાનું, ત્યારે આપણે ઉત્તેજિત ચેતાતંતુ કહીશું। હવે આગળ ઉર્મી વેગને અથવા ઉત્તેજનાને મોકલવી છે ત્યારે એની અંદર સક્રિય કલાવીજ સ્થિતિમાન સર્જાવાનું। મિત્રો, આગળ હું તમને સમજાવીશ કે એના વીજભારમાં આ કોષરસ પટલ છે, આ રસ કોષરસ પટલ હતું, એની અંદરની અને બહારની બાજુએ ધ્રુવતામાં ફેરફાર થવાનો। જ્યાં ધન ધ્રુવતા હતી ત્યાં ઋણ ધ્રુવતા થઈ જવાની, ઋણ ધ્રુવતા હતી ત્યાં ધન ધ્રુવતા થઈ જવાની, એટલે ત્યાં શું સર્જાયું? વીજ પરિવર્તન। અને આવા વીજ પરિવર્તનને આપણે સક્રિય કલાવીજ સ્થિતિમાન કહીએ છીએ। એ સક્રિય કલાવીજ સ્થિતિમાન ઉર્મી વેગ આગળને, એના દ્વારા ઉર્મી વેગ આગળને આગળ જવાનો છે। બીજો એક અગત્યનો મુદ્દો એ પણ સમજી રહીશું મિત્રો કે એકવાર આ ઉર્મી વેગ ઉત્પન્ન થઈ ગયા પછી એ ખૂબ જ ઝડપી આ કોષરસ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષોના અંતિમ છેડા પર પહોંચે છે। એટલે જે સક્રિય કલાવીજ સ્થિતિમાં સર્જાયું એ ચેતાતંતુના અંતિમ છેડા પર પહોંચવાનું। અંતિમ છેડા પર આવા શાખિત પ્રવર્ધો હશે, ચેતાંતો પણ આપણે એને કહી શકીએ, યાદ રાખો। હવે ઉર્મી વેગ આટલે સુધી આવી ગયો છે, એને બીજા કોઈ ચેતાકોષમાં મોકલવાનો છે કાં તો પછી અન્ય પેશી સુધી મોકલવાનો છે। તો હવે તમે વિચારો, હું અહીંયા વચ્ચે ગેપ બતાવું છું, આ જગ્યા બતાવી મિત્રો, મેં જગ્યા બતાવી। હવે આ જે જગ્યા રહી, આ જગ્યા એ બે પાસ પાસેના ચેતાકોષ વચ્ચેનો અવકાશ છે, ભૌતિક અવકાશ છે, સીધું જોડાણ નથી, આ બે સીધા જોડાયેલા નથી, વચ્ચે જગ્યા છે। તો તમે આ વસ્તુ વિચારો, એક ચેતાકોષનો આ કોણ હતો? અક્ષતંતુ। અને ત્યાર પછી આવતા ચેતાકોષના આ તંતુઓ કયા હતા? શિખાતંતુ। તો હવે હું એમ કહી શકું કે એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને ત્યાર પછી આવતા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે સીધો ભૌતિક સંપર્ક હોતો નથી, આવા અવકાશને આપણે ચેતોપાગમ કહીશું। શું કહીશું? ચેતોપાગમ। ચેતોપાગમ એટલે શું? કે એક ચેતાકોષના અક્ષતંતુ અને ત્યાર પછીના ચેતાકોષના શિખાતંતુ વચ્ચે સીધો ભૌતિક સંપર્ક હોતો નથી, એવા અવકાશને ચેતોપાગમ કહેવાય। તો ઉર્મી વેગ કેવી રીતે આગળના ચેતાકોષમાં જાય? મિત્રો, જ્યારે ચેતોપાગમ જોડે આ ઉત્તેજના આવવાની એટલે સુધી, ત્યારે ચેતોપાગમ વિસ્તારની અંદર એક વિશિષ્ટ પ્રકારનું ચેતપ્રેષક દ્રવ્ય ઉત્પન્ન થાય છે, જેને આપણે ન્યુરો ટ્રાન્સમીટર્સ કહીશું અથવા એને ચેતા પ્રેષક દ્રવ્ય કહીશું। ધારો કે એસિટાઇલ કોલાઇન નામનું ચેતપ્રેષક દ્રવ્ય ઉત્પન્ન થવાનું, એને આપણે ન્યુરોટ્રાન્સમીટર્સ કહીશું। આ ચેતપ્રેષક દ્રવ્યના માધ્યમ દ્વારા, મધ્યસ્થી દ્વારા ઉર્મી વેગ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષની અંદર પહોંચી શકવાનો। તો આટલે સુધી ખ્યાલ આવી ચૂક્યો હશે। ચાલો મિત્રો, હવે જોઈએ છીએ, મેં તમને કહ્યું જે ખૂબ જ ઝડપી કોષરસ પટલ પર ગતિ કરશે ઉર્મી વેગ, અને આ જે પરિવર્તન આવવાનું, સક્રિય કલાવીજ સ્થિતિમાન સર્જાવવાનું અથવા ઉત્તેજના સર્જાય, એ શું કરશે? આ ચેતાકોષના અંતિમ છેડા સુધી પહોંચે છે, અથવા અંતિમ છેડો ન કહેવો હોય તો આપણે એને આઉટ ઝોન પણ કહીશું। આઉટ ઝોન, ઉર્મી વેગને બહાર લઈ જતી રચના આઉટ ઝોન પર પહોંચે છે, તથા આસપાસના જે બીજા ચેતાકોષો હતા તેમજ જો ચેતાકોષો ન હોય તો, યાદ રાખો કે જો ચેતાકોષ હોય તો બીજા ચેતાકોષને ઉત્તેજિત કરશે, પણ માની લો ચેતાકોષો નથી, બીજા કોઈ કોષો છે, અન્ય પેશીના કોષો છે, તો એને પણ ઉત્તેજિત કરે છે, અથવા એક ઘણી વખત એવી ઉત્તેજના મોકલશે કે જેથી કરીને એની ઉત્તેજના અટકે પણ ખરી, એટલે અન્ય ચેતાકોષ કે પેશીને કાં તો ઉત્તેજિત કરે કાં તો એની ઉત્તેજનાને અટકાવવાનું કાર્ય કરે છે, એમ આપણે કહી શકીએ મિત્રો। તો આટલે સુધીની જે બાબત થઈ એ ચેતાપેશી વિશે છે। હજુ પણ હું તમને કહી શકું મિત્રો કે આ જે ચેતાકોષ છે એના પ્રકારો પડે છે પ્રવર્ધોની સંખ્યાના આધારે, એક ધ્રુવીય ચેતાકોષ
દ્વિધ્રુવીય ચેતાકોષ અને બહુધ્રુવીય ચેતાકોષ. એનો મતલબ એવો થાય કે જો એક જ શિખાતંતુ હોય અને એક જ અક્ષતંતુ હોય, આમ તમે જોઈ શકો છો પ્રવર્ધો બે થયા, સામસામે બે પ્રવર્ધો, તો આપણે એને દ્વિધ્રુવીય ચેતાકોષો કહીશું. પણ માની લો કે એક જ પ્રવર્ધ છે અને એ જ પ્રવર્ધ અક્ષતંતુ તરીકે વર્તે અને શિખાતંતુ તરીકે વર્તે, ત્યારે એને એકધ્રુવીય ચેતાકોષો કહેવાય. અને બહુધ્રુવી એટલે શું કે જેમાં અનેક શિખાતંતુઓ હોય અને એક જ અક્ષતંતુ હોય, ટૂંકમાં દોર્યો છે એ શું કહી શકાય? બહુધ્રુવીય ચેતાકોષ કહી શકાય. તો મિત્રો, આટલે સુધીની જે રચના થઈ એ આપણે ચેતાપીશ વિશેની રચના કરી છે. હવે આપણે જે ચર્ચા કરવી છે એ અંગો અને અંગ તંત્રો વિશેની આપણે માહિતી મેળવવી છે મિત્રો. તો હવે પછીના ટોપિકની આપણે ચર્ચા કરીએ છીએ. ટોપિકનું નામ છે અંગો અને અંગ તંત્રો. ચલો બીજા નંબરનો ટોપિક લખું છું અહીંયા, અંગો અંગ અને અંગ તંત્ર વિશે માહિતી મેળવી છે. અંગ અને અંગતંત્રની રચના કેવી રીતે થાય છે આપણે જાણીએ છીએ. તો આની અંદર આપણે એ જ મુદ્દાની ચર્ચા કરવી છે કે બહુકોષી પ્રાણીઓમાં, કેવા પ્રાણીઓમાં? એક કોષીમાં બધું નથી હોતું. બહુ કોષી પ્રાણીઓમાં પેશીઓ, મૂળભૂત પેશીઓ, આગળ આપણે જોઈ ગયા હતા, પેશીઓ સંગઠિત થઈ એટલે એકઠી થઈ, સંગઠિત થઈ એક નિશ્ચિત કાર્ય કરવા માટે શું બનાવે છે? અંગ બનાવે છે અથવા અંગો બનાવે છે. તો ફરીથી અંગો કેવી રીતે બને છે? અંગની રચનામાં કોણ હોય છે? પેશી હોય છે. તો મૂળભૂત પેશીઓ કઈ હતી? સંયોજક પેશી, સ્નાયુ પેશી, આવી બધી જે પેશીઓ હતી એ પેશીઓ એક નિશ્ચિત કાર્ય કરવા માટે એકત્રિત થઈ અને શું બનાવે છે? અંગ બનાવે છે. આવા અંગો એક ચોક્કસ કાર્ય કરવા માટે અથવા નિશ્ચિત કાર્ય કરવા માટે એકત્રિત થઈને અંગ તંત્ર બનાવે છે. અગાઉ પણ મેં તમને ઉદાહરણો કહ્યા હતા, જેમ કે એ જ ઉદાહરણ આપણે જોઈએ છીએ કે જેમ કે આપણું હૃદય, હું અહીંયા લખીશ આપણું જે હૃદય છે. હવે હૃદય છે શું? તો એક અંગ છે. હવે જો આ એક અંગ હોય તો અંગ શાનું બનેલું હતું? પેશીઓનું, જુદી જુદી પેશીઓનું. તો જરા ધ્યાન રાખો કે આપણું હૃદય જે છે એ કેવી પેશીઓનું બનેલું છે? તો હૃદય ચારે પ્રકારની પેશીઓથી બનેલું છે. હૃદયની રચનામાં, હૃદય જેવા અંગની રચનામાં ચારે પ્રકારની પેશી છે. કઈ કઈ ચાર પ્રકારની પેશી છે? તો અધિચ્છદીય પેશી પણ છે હૃદયની રચનામાં, અધિચ્છદ પેશી છે, સંયોજક પેશી છે, સ્નાયુ પેશી છે, જેમ કે હૃદય સ્નાયુ પેશી આપણે કહેતા હતા, અને ત્યાં ચેતા પેશી પણ છે. કહેવાનું આ છે, આવી મૂળભૂત પેશીઓ ભેગી થાય છે એટલે કોણ બને છે? અંગ બને છે. એ જ રીતે તમે જુઓ કે આવા અંગો નિશ્ચિત કાર્ય કરવા માટે એકત્રિત થઈ અને અંગતંત્ર બનાવે છે. જેમ કે હું ઉદાહરણ આપું તમને કે પાચન તંત્ર, એને નિશ્ચિત કાર્ય કયું કરવું છે? પાચનનું કાર્ય કરવું છે. પાચનનું કાર્ય કરવા માટે શું થયું હશે? જુદા જુદા પ્રકારના અંગો ભેગા મળીને પાચન તંત્ર બનાવે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે આપણું મુખ છે અથવા મુખ દ્વાર છે, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, એ રીતે મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, આવા બધા જે ભાગો છે, અંગો છે, એ એકત્રિત થઈને શું બનાવે છે? તંત્ર બનાવે છે. એવી રીતે આપણે કોઈ પણ રુધિરાભિસરણ તંત્રની વાત કરી શકીએ, અન્ય તંત્રોની વાત કરી શકીએ. તો ટૂંકમાં નિશ્ચિત પ્રકારની પેશીઓ ભેગી થઈ અંગ બનાવશે, નિશ્ચિત કાર્ય કરવા માટે અંગો ભેગા મળી શું બનાવે છે? અંગ તંત્ર બનાવે છે. શરીરના પ્રત્યેક અંગ કે એકથી વધુ પ્રકારની પેશીઓ વડે બનેલ છે એવું મેં તમને કહી દીધું છે. હવે મિત્રો જુઓ કે ત્રણ પ્રકારના સજીવોના વિભિન્ન ઉદ્વિકાસીય સ્તર વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. હવે ત્રણ પ્રકારના સજીવો કયા?
તો અળસિયું, વંદો અને દેડકો. પણ આ વર્ષ પૂરતું આપણે વંદાને આપણા સિલેબસમાં નથી લેતા, એટલે પૃષ્ઠવંશી પ્રાણીઓનું પ્રતિનિધિત્વ કરે એવા અળસિયા અને દેડકાની આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાની છે. ટૂંકમાં અળસિયા અને દેડકાની બાહ્યાકાર તેમજ આંતરિક રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે અળસિયા વિશે ચર્ચા કરીશું. અસ્તુ.